કર્ણ કર્ણે સહ સ્મરણ કરતા મા સાદયાપજે આય વરદા યાદ કરતા એ માં તું આવજે માં યાદ શક્તિ આવડ્યા મા ચિંતા વિઘન વિનાશની મા તું કમલા સની હે સકા સહથી મા હંસવાહિની માતા દુર્ગા તુમોહે દે મા વિસહતી એ માંસ વાહિની માત આવડ મોહે દે સુમા એ જોતે પ્રડંબા જુગદંબાને યાદ અંબાઈ શ્રી એ વદનમ જડંબા ચંદબંબા તેજ તંબા તું ખરી ઓકે થાકમ બીજ હાકમ અને બજે જ ડાકમ બમણી એ જગમાય પરચો દીઠ જાહર રાસ આવડ રમણી અમણી રાસ આવડ રમણી એવી ગોઢાણાના આંગણામાં એના પાદરમાં બેઠેલી જાગતી જ્યોત જગદંબા માં વડલાવારી આ આવડના આંગણામાં પનરમો પાટોત્સવ એનો જ્યારે ઉજવાય છે પનર પનર વર્ષ ભગવતીના નામનું જાગરણ આજની તારીખે આ વિસ્તારના માણસો ભગવતીના ચરણમાં જેના મસ્તક નમે છે એવા માઢોડાઓ માના અનન્ય ઉપાસક અને માના ગોઠીડાઓ વર્ષમાં એક વખત 17-12 આ તારીખ
એટલે હું જઈ ભગવતીના આંગણામાં આવીને માને પગે લાગું બેઠો તો હું એ જ કહેતો હતો કે એક જ વરો મા પાસે હું માગું છું કે આવતા 17-12 લગી અમને હાજા નેરવા રાખજે, વરે વરે માગી લઈએ હપ્તે હપ્તે, જેમ હપ્તે હપ્તે લોનું ભરીએ એમ, અને એ દે આપણને એ રીતે. એવા 15-15 વર્ષ ભગવતીના નામના જાગરણ એનો 15મો પાટોત્સવ જયારે ઉજવાય છે, બધા કોના નામ લઉં કોના ન લઉં વર્ષોથી અહીં પૂજ્ય ભૂઈમાં આઈમાં દિવાઈમાં હોય ઉમરિયાઈમાં હોય, અને આ બધા દેવસીભાઈ ઉપર અનન્ય માની કૃપા છે કે દર વર્ષે એ નિમિત્ત માત્ર બની અને પ્રસાદીના દાતા તરીકે એની સેવા છે એ પૂરી પાડે છે. અને તાળીઓના નાદથી વધાવો ભગવતીની પ્રાર્થના કરીએ અને દીધા જેવા રાખે. આ પારિવારિક પ્રોગ્રામ હોય છે, હું દરેક પ્રોગ્રામમાં બોલું છું કે મજા આવે છે, કારણ કે ઘરના ડાયરા જેવું વાતાવરણ હોય છે. અને એમાં આ વખતે અને આ વિશેષ વાત એ છે કે માની રજા વગર કાંઈ પણ આપણે કાંઈ કરી ન શકીએ. આ સુંદર મજાનું આ વખતનું આયોજન એટલે હું આવીને તરત કહેતો હતો હરિજીને કેશુજીને, મને કીધું મને કે પહેલી વહેલી ભગવતીના નામની ચપટી જુવાર મૂકીને કીધું કે એમાં તું રજા દે તો અમે અહીં આ પ્રોગ્રામ છે આ સ્ટેજને થોડુંક ફેરવીએ, એક જ જુવારમાં ભગવતી છે એ રાજી હોય એના કામમાં દિલથી અને શ્રદ્ધાથી હું તમે કરીએ એટલે મા રાજી જ હોય સાહેબ. સામે વીર વસરાજ બેઠો છે, પીઠમાં ભગવતી આઈ આવડનો થાપો છે, અને આપ જેવા પધારેલા પૂજ્ય આઈમાંથી લઈ આ વિસ્તારના વડીલો માતાઓ બહેનો યુવાન દોસ્તો અને બાળકો, દર વર્ષે અહીં આ તારીખે આપણે મળીએ છીએ અને એના ગુણગાન ભગવતીના ગાય અને આપણે 2-4-5 કલાકનું જાગરણ કરીએ છીએ. અહીં ધીરજભાઈએ ગરવા ગણેશજીની વંદનાથી પછી ઘણી બધી ભગવતીની વંદનાઓ એને રજૂ કરી. હું મને જે કાંઈ કૃપા માં કરે છે જે આવડે છે એના આંગણામાં આવી અને હા ગડસોલ કરું છું, પણ હું મારી માથે આ આવડના એટલા આશીર્વાદ છે કે 15-15 વર્ષથી આ સ્ટેજ ઉપરથી ઘણા કલાકારો છે એ બદલા છે, પણ 15 વર્ષથી એક ધારી આ આવડની મારી ઉપર કૃપા ઉતરી છે એ હું ભાગશાળી છું. ભગવતીને પ્રાર્થના કરું ગાવો નાવો એનો ને એનો પ્રેમ છે એ ઉતરતો રહીએ અને આપણે એના પ્રસંગે મળતા રહીએ. એટલે એક કડી ગાયતી ધીરજે, પણ હું દર વખતે શરૂઆત છે એ ન્યાથી કરું છું કે હે આવડ તું કરટ તું કાયદો તું અમણો ઇન્સાફ કા કરીને ફેસલો અને કા કર ગુના બાપ, એમાં અમારા માટે કોરટ નહીં, તું છો કાયદો તું છો ઇન્સાફ તું છો જે કાંઈ છો ને એ તું છો. પરમ તત્વ જગતના ચોકમાં એક શક્તિ છે એ વિચરે છે, એના નામ છે જુદા હોય શકે, ફોનો લાંબાની હોય પીછળ હોયાની હોય કરણી મેહાની હોય જીવણી ધાનાની હોય રાજલ ઉદાની હોય બુટ બલાળ ને બેતરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ કાચેલી હોય નાગભાઈ હરજોગની હોય ખોડિયાર મામડિયાની હોય આવડ માદાની હોય વરવડી સાખડાની હોય ગેલ ભાટલાની હોય મોગલ ગાંગણિયાની હોય કાકભાઈ જહા બાટીની હોય, જેટલી જગદંબાના નામ લ્યો આ આવડથી માંડી અને ભગવતીના મારા તમારા ઘરમાં જેના ધૂપેલિયા ફરે છે એ હું તમે માનીએ છીએ, નામ કોક જુદું છે, મારી તમારી શ્રદ્ધા છે એ કોક એક જગદંબા ઉપર ટકી છે, પણ આખા બ્રહ્માંડનું સંચાલન કરનારી એક પરા એક ભગવતી એને તમે કોઈ પણ નામથી બોલાવો ને, અયાના ભાવથી કરો હાકલો ત્યાં ઢીંગલો ચિથરા તણો ધૂણવા લાગે. એક ને એક જગ્યા છે સામે મારીને તમારી કેટલી શ્રદ્ધા છે. પણ જો ચૂંટણી ગઈ 8 તારીખે થવાનું તો થઈ ગયું, 12 તારીખે આપણી માલધારીની ભાષામાં કહીએ તો ઝર પડી ગઈ, પ્રધાનમંડળ જે કાંઈ થઈ ગયું, ચૂંટણી હાલતી હતી ને તે મજા બહુ આવતી હતી, રિપોર્ટરો ગમે એના રિપોર્ટ લેવા નીકળે, ગામને પાદર 7-8 ભાભા બેઠા હતા ને ઓલા રિપોર્ટરો આવીને એક બાપાને કે તમારા ગામમાં કોનું જોર છે, ભાભો કે બાયુનું, ઓલા પક્ષનું પૂછે ને આ ઘરનું સમજે, એ વગરી કે મધાન તરીકે ના બણેણી બહાર નીકળ્યા છો 2 વાગ્યા જોતો નથી તું, એ બધું શાંત થઈ ગયું અને બસ 5 વર્ષ થઈ ગયા ભૂલી જાય. હવે 5 વર્ષ લગી મારે તમારી વાતાવરણથી બહાર નીકળી અને બસ જે કાંઈ છે એમાં મારે તમારે મારા તમારા કર્મ અનુસાર બધા કામ છે એ કરવાના છે.
પણ એનો પ્રતાપ હું જોઉં છું દર વર્ષે અહીં જ્યારે જ્યારે આવીએ છીએ ત્યારે કઈક વિશેષ લાગે છે. આંગણામાં પગ મૂકીએ ને ત્યાં આપણે કઈક વડલાવાડીની એવી અનુભૂતિ થાય કે જાણે એમ લાગે કે હાજરા હજુર જગદંબા છે એ બેઠી હોય અને મારા ને તમારા ખમકારા જેની માથે પડતા હોય ઈમાં આવડ બેઠી છે. એટલે દાન અલગારીની પ્રાર્થનાથી હું શરૂઆત કરું છું કે માં અમારે તું છો ને તો પછી બીજી કઈ જરૂર નથી, એટલે અમારા દાન અલગારી એમ લખે કે આવડના પ્રતાપે મારે પો
મારી ભગવતી રાજી તો મારે નથી કોઈની આશા. બોલા ભાઈ, એ જગદંબા જેના નામનું જાગરણ 15-15 વર્ષથી જેનો પાટોત્સવ છે ઉજવાય છે. મિત્રો, મેં એવા દ્રશ્યો જોયા છે ભગવતીના નામના. હવે તો સગવડ થઈ ગઈ સાહેબ, હવે તો તમે એક ફોન કરો તો 108 ને 104 ને ઘણા નામ નીકળ્યા છે, એટલે 302 નો આવે થારું એમ.